આ વિડીયોમાં આપણે આપેલ માહિતીને ગાણિતિક કે સાંકેતિક સ્વરૂપે લખતા શીખશું તો પહેલા વાક્યમાં જુઓ શું કહ્યું છે તેમાં કહ્યું છે કે ઋણ સાત અને એક્સના આઠ ગણાનો સરવાળો કરતા માટે આપણે તેનો સરવાળો કરવાનો છે ઋણ સાત અને એક્સના આઠ ગણાનો પહેલા લખીએ ઋણ સાત અને એક્સના આઠ ગણા એટલે કે આઠ એક્સ ઋણ સાત વત્તા વાક્યનું ગાણિતિક સ્વરૂપ મળ્યું ઋણ સાત ઋણ સાત અને સરવાળો ચાલો બીજા વાક્યનો ઉકેલ મેળવીએ એક્સના ઋણ ત્રણ ગણામાં એક ઉમેરતા એક્સના ઋણ ત્રણ ગણામાં એક ઉમેરતા એક્સના ઋણ ત્રણ ગણાને આ રીતે લખાય ઋણ ત્રણ એક્સ અને તેમાં એક ઉમેરતા તે થશે ઋણ ત્રણ એક્સ વત્તા એક હવે છેલ્લે ત્રીજું વાક્ય જોઈએ ઋણ છ માં ઋણ એક અને એક્સના ગુણાકારને ઉમેરતા આપણે લખીએ ઋણ છ વત્તા અહીં આપેલ છે ઋણ એક અને એક્સ નો ગુણાકાર જે થશે ઋણ એક એક્સ જેને બરાબર આપણે ફક્ત ઋણ એક્સ પણ લખી શકીએ માટે આપણે લખી શકીએ ઋણ છ વત્તા ઋણ એક્સ બરાબર ઋણ છ આ વત્તા અને ઓછાની નિશાનીને ફક્ત ઓછા વડે પણ દર્શાવી શકાય માટે તેને લખાય ઋણ છ ઓછા એક્સ